નમસ્તે બાળક મિત્રો, જય સ્વામિનારાયણ. કેમ છો બાળકો? મજામાં ને? હવે આપણે ભણવાની શરૂઆત કરીએ એ પહેલા પ્રાર્થના કરી લઈએ, પછી આપણે ભણવાની શરૂઆત કરીશું. ચલો હાથ જોડીને આંગવત કરીએ. અસત્ય થઈ ગયું.
કરવાની છે તો અહીંયા જુઓ ટીચરે શીખવાડ્યું તો તમને એક પર એક પર કઈ રીતે કરવાનું શું કરવાનું પહેલા ત્રાસી રીતિ કરવાની બીજી ત્રાસી રીતિ કરવાની અને વચ્ચે નાની આડી રીતિ કરી દેવાની ફરીથી એકવાર ત્રાસી રીતિ બીજી અને વચ્ચે નાની આડી રીતિ શું કહેવાય આને એ ફોર એપલ A for arrow. A for ant. અને A for aeroplane. થઈ ગયું હવે આ લાઈન થઈ ગઈ પછી આ એક લાઈન આપણે આખી છોડી દેવાની ત્યાં લખવાનું નથી અને બીજી લાઈન લખવાની A for apple. ટીચર લખે છે તમને દેખાય છે કે કઈ રીતે લખે છે ટીચરને ખાનાની બહાર જાય છે નથી જતું તો તમારે પણ જવું જોઈએ નહીં નાના નાના ખાનાની અંદર આવે એવા જ એ લખવાના અને સાથે સાથે બોલતા જવાનું તો થઈ ગયું એ પર એક પર લખાઈ ગઈ આપણે એક પર એક પરની બે લાઈન લખી હવે આને શું કહેવાય બી બી ફોર બે બી ફોર બોલ બી ફોર બલૂન તો ટીચરે તમને બી ઘૂંટાયા છે ને તો આપણે બી લખવાનો છે જુઓ કઈ રીતે લખવાનું છે બી બાજુમાં અને નીચે એક એક ખાનું છોડી દેવાનું છે આપણે અને બી લખવાનું છે પહેલા સીધી લીટી કરી દેવાની પછી ગણપતિનો ગ બીજો ગણપતિનો ગ થઈ ગયો બી ફોર બોલ ફરીથી સીધી લીટી કરવાની પછી અડધું બિંદુ અને બીજું અડધું બિંદુ B for basket. શું કહેવાય? B for balloon. થઈ ગયું હવે અહીંયા એક એક ખાનું છોડી દેવાનું છે આ રીતે તમારે સરસ નાના નાના બી લખવાના છે ખાના છોડી છોડીને હજુ પણ તમને કદાચ બી લખતા ન આવડે તો શું કરવાનું મમ્મીને કહેવાનું કે મોટો બી ગૂંટી લખી દે એના ઉપર તમારે ગૂંટી દેવાનું ગૂંટીને જાડો જાડો કરી નાખવાનું એટલે તમને બી લખતા આવડી જાય થઈ ગયું શું કહેવાય આને બી ફોર બોલ આજે આપણે શું કર્યું પહેલા તો શું કર્યું હતું આઈ ની ચિત્ર દ્વારા ઓળખ મેળવી ઓળખ અને સમજ એ ફોર એપલ લખ્યા અને બી ફોર બોલ આપણે પાનું ભરીને લખવાનું છે હવે અહીંયા દેખો અહીંયા શું કરવાનું છે આપણે આને શું કહેવાય સી ફોર કે સી ફોર ક તો આપણે સી ગૂંટવાનો છે ગૂંટીને જાડો જાડો કરી નાખવાનો સી તો તમને આવડતો જ હશે કેમ કે જ્યારે આપણે ચિહ્નો શીખ્યા ત્યારે આપણે સી ની અડધું બિંદુ કર્યું હતું ને એ જ આ સી હાથ ઉઠાવવાનો નહીં જરાય અને ગૂંટી નાખવાનું જાડો જાડો કરી નાખવાનું શું કહેવાય આને સી ફોર કેમલ ટીચર બોલાવે છે ને સી ફોર કાઉ પણ થાય કાઉ એટલે ગાય અને સી ફોર કેપ કેપ એટલે ટોપી બરાબર જુઓ થઈ ગયું સી ઘૂંટાઈ ગયો આવી રીતે તમારે જાડો જાડો કરી નાખવાનો બરાબર હવે ડબલ્યુ અને તારીખ લખી દેવાની તો આજે તમારે કેટલા પાના હોમવર્ક થયું ત્રણ પાના કેટલા એક બે અને ત્રણ એમાં આ હોમવર્ક તો મમ્મીને જ કરવાનું
કરવાનું છે સૂચનાને બધું તમારે ખાલી શું કહેવાય જોડવાનું છે એ પર ઓળખ અને સમજ જ મેળવવાની છે એ પર એપલની બે લાઈન લખવાની અને બી ફોર બોલ આખું પાયું ભરીને લખવાનું છે ખાના છોડી છોડીને અને સી ફોર કેટ ઘૂંટવાનું છે તો આટલું તમારે આજે હોમવર્ક છે ચલો આવો